કુતિયાણા વિધાનસભાની સીટ પર કોંગ્રેસનું વર્ચસ્વ વધી રહ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર દ્વારા જાહેર સભાઓ નહીં પરંતુ ડોર ટુ ડોર જઈ પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જેમાં ઉમેદવારના પુત્રી પણ કેનેડાથી ખાસ ચૂંટણી પ્રચાર માટે આવી પહોંચ્યા છે. વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પ્રશ્ને પ્રચારની ગતિ વધારી દીધી છે. ખાસ કરીને કુતિયાણા વિધાનસભા સીટ પર કોંગ્રેસનો અનોખો પ્રચાર જોવા મળી રહ્યો છે, કારણ કે આ સીટના અન્ય ઉમેદવારો જાહેર સભાઓ કરી પ્રચાર કરી રહ્યા છે. પરંતુ કોંગી ઉમેદવાર નાથાભાઈ ઓડેદરા દરેક ગામમાં ડોર ટુ ડોર જઈ પોતાની વાત લોકો સુધી પહોંચાડી અને મત માંગી રહ્યા છે. આ વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઓછા હોવાને પરિણામે તેમના કેનેડા ખાતે રહેતા પુત્રી કે જેઓ પાયલોટ છે તેવા નિશાબેન પણ આકાશથી જમીન પર ઉતરી આવ્યા હોય તેમ પોતાના પિતા નાથાભાઈ સાથે જોડાઈ જબરો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ નાથાભાઈના પત્ની, પુત્રીઓ, ભાઈ સહિતના પરિવારજનોએ પણ આ ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્યું છે. ના પરગામ વાગી ગયા છે અને દરેક પક્ષ પોતપોતાની રીતે ગામડાની અંદર પ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો છે. ત્યારે ભાજપ છે નરેન્દ્ર મોદી અને રામ મંદિરના નામે મત માગી રહ્યા છે. સપા છે કાંદલભાઈ જાડેજા, તેઓ પોતાના 10 વર્ષના વિકાસને લઈને મત માગી રહ્યા છે. કોંગ્રેસ છે પોતાના સેવા અને ગામની અંદર જે વસ્તુ છે તેમને લોકલ જે મુદ્દાઓ છે તેની ઉપર મત માગી રહ્યા છે. અને આપ તો હજી ચૂંટણી પ્રચારમાં નીકળ્યું છે, કારણ કે આપના કોઈ મુદ્દાઓ હજી બહાર આવ્યા નથી. ત્યારે ખાસ આપણે કોંગ્રેસના ઉમેદવાર છે નાથાભાઈ ઓડેદરા તેમની સાથે ખાસ ચર્ચા કરશું. નાથાભાઈ, આ વખતે ચતુષ્કોણ જંગ છે, 13 જેટલા ઉમેદવારો છે, અપક્ષો પણ ઘણા છે અને કુતિયાનું રાજકારણ ખૂબ ગરમાયું. શું કહેશો, કેવી રીતના ટક્કર આપશો? હવે 10 વર્ષ તો તમે કહેશો, 10 વર્ષ તો ભાઈને થયા છે કે બધા ભાઈ કહેતા એને, અને બીજા વર્ષમાં 30 વર્ષ આ લોકો અલગ અલગ આવ્યા છે, બધા અસામાયિક તત્વો સીટ ઉપર કબજો કરી બેઠા છે. ત્યારે મને એમ થયું કે હવે બહુ જ કર્યું આ શિક્ષણ આ લોકો જે છે આ વિસ્તાર, કારણ કે હું ગોરહેરનો આ વિસ્તારનો છું એટલે મારી ફરજ એ આવે. મેં કીધું હવે જિંદગી જ્યાં હશે ત્યાં જીવશું, પણ કંઈક પ્રયાસ કરવો હોય. મેં તો આ 30 વર્ષ થઈ ગયા, મેં તો જે બરડા વિસ્તારથી આ વિસ્તાર, તમે તો 30 વર્ષ આ વિસ્તાર પાછળ છે. ખેતીવાડીથી લઈને તમે હરેક એજ્યુકેશન લઈને બધું તમે જોવો તો મીંડું થઈ ગયું છે. અને જે કોઈ કહેતા હોય કે 10 વર્ષની અંદર વિકાસ કર્યો અથવા કંઈ કામ કર્યું તો 1-2 ગામ એને કામ ગણાવવા જોઈએ, એ કામનો એને હિસાબે દેવો જોઈએ. એટલે પરિવર્તન અત્યારે લહેર છે, માણસો મૂંઘાઈમાં પિચાઈ રહ્યા છે. અત્યારે ગેસના બાટલાથી લઈને તેલના ડબ્બાથી લઈને માણસોને અત્યારે લાઇટ બિલને અત્યારે હા હા છે. અમારે એક આઈનો કિસ્સો બેનો 40-45 હજાર એક લેમ્પ બારતો તો બિલ આવ્યું છે, એ મારી પાસે આવ્યું હતું. મને નાથાભાઈ મેં કીધું શાંતિ રાખ, કોંગ્રેસ પાર્ટી આવે છે, મોજ કર, તું તારું બિલ જેટલું રાહત થાય એટલું કરું, તારે કે ભરવું નહીં પડે. એટલે આ સમસ્યા માણસો પિચાઈ રહ્યા છે. એટલે અમારો મુદ્દો એક જ છે કે ડેવલપિંગ, વિકાસ, માણસો કેમ આગળ, ભણતર, એજ્યુકેશન અને શ્વાસ, માણસ જે કહે હું તમને કહું, જે આરોગ્ય જે છે ઇમ્પોર્ટન્ટ, પાણીની સમસ્યા, માણસો પાણી ખરાબ પી રહ્યા છે. ત્યારે મારું એજ્યુકેશનનો કેળો હોય, કારણ કે એજ્યુકેશનની અંદર હું, કારણ કે મેં જો બચપણ જોયો, મેં ગાયું બેહુંને રિક્ષા લઈને મોટો થયો છું, એટલે મને એમ થયું કે હું તો કર્યું છે, મારી મારા છોકરા છે અથવા મારી કે એ લોકો પાછા આ રીતે ઓલામાં ન આવે કે એ ભણે આગળ ભણે તો ભણતર છે એ ચણતર છે. એ મને જે ભણેલું હોય ને, આ મારે એક બીજી સેકન્ડ નંબરની દીકરીની વાત કરું તો ઘરે બેઠા બેઠા ગૂગલ આવે ત્યાં 40-50 હજાર રૂપિયા દર મહિને પગાર છે. અને બીજા મારી મોટી દીકરી છે કેનેડાની અંદર, અત્યારે એ પ્લેન તો સાઇડમાં ઉડાડે પણ એરોનોટિકલ એન્જિનિયરમાં માસ્ટરની ઇંગ્લેન્ડમાં મેં કરાવ્યું છે. અને અત્યારે એ પ્લેન લે અને ભાડે દે અને વેચે એવું કામ કરી રહ્યું છે. એટલે હું એજ્યુકેશનની વાત કરવા છું, વિકાસ ડેવલપ કરવું છે અમારે. અમારે કોઈ ઝઘડવું નથી, બાજવું નથી, જે બાહુબલી હોય એને મુબારક, પણ આ વિસ્તારને અમારે છોડાવવો અને આ લોકોને આ વિસ્તારને અમારે પ્રગતિ તરફ લઈ જવાનો અમારે પૂરતો પ્રયાસ કરવાનો છે. ભાઈ, બધા લોકો પોતપોતાની ઉમેદવારી લઈને કેટલા મતો જીતશે, તમને શું આશા રાખી રહ્યા છો, કેટલા મતોથી વિજેતા થશો ને કયા મુદ્દાઓ પર થશો? જો હું તમને એક ચોખ્ખી વાત કરું કે આ વિસ્તારની અંદર આ લોકોને જે જોતો હતો ને એવો જે ઉમેદવાર કે નેતા મળ્યો નહોતો આજ સુધી. એટલે જે આ કંઈ પરિણામ હશે ને, આંચકાજનક હશે ને, એકદમ સુંદર પરિણામ હશે ને, બિચાર આખા ગુજરાતની અંદર એવો મેસેજ છે કે આ રીતના કેમ થઈ શકે. કારણ કે આ એક અવાજ ઉઠાડ્યો અને અવાજની અંદર આ બધા જોડાયેલા છે, આ એક મિસાલની અંદર આ લોકો જોઈન્ટ થઈ ગયેલા છે. એટલે તમને ખ્યાલ આવશે, હું તો 25 હજાર નોર્મલ કહું છું કે 25 હજાર લીટથી જીતીશ, પણ આ લોકોને જે અંદર જે દાબો છે, એ લોકોને જે પીડા છે, જે સમસ્યા છે, એને એજ્યુકેશનથી માંડીને એને પાક વીમાથી કોઈ જોયા જ નથી આ લોકોએ. અને અનેક સમસ્યાથી ઘેરેલો અમારો આ વિસ્તાર છે. પાણી આવે તો આ લોકોને ઘરની અંદર પાણી આવે, બે સુધી બેન દીકરીને કોઈ બીમારી હોય, તકલીફ હોય કે બહાર જવું હોય, લઈ જાય, ઇમરજન્સી દવાખાને તો જઈ શકતા નથી. એટલે આ વિસ્તારની અંદર અમારે ઘણા અનેક કામ એવા છે કરવા પડે એમ છે. અને 100% અમે આવશું તો કહેશું ને, 100% જીતવાની 100% ખાતરી છે. ખાસ કરીને આ વખતે કાર્યકર્તા ઓછા જોઈએ, તમારો સમગ્ર પરિવાર આ ચૂંટણીમાં લાગી ગયો, શું કહેશો એમાં?
એ ખુદ જ કહે કે અમે દબંગ છે, મારે ક્યાં બોલવાનું આવે? એટલે દબંગ તો બધા માણસ બી ને અત્યારે જ્યારે કરો એ મને ખબર છે કે એકબીજા હમ હમ મારીને કાપી નાખવાની વાત કરતા હોય ત્યારે આપણે મારા ભેગા સ્વાભાવિક છે કોઈ મને ના હાલે, અને હાલે હાલતા હોય તો એના ઉપર વિડીયો શૂટિંગ ઉતારતા હોય, એટલે 5-5 જણા અમારા હતા એ પાડાવડા થઈ ગયા અત્યારે, એટલે અમને એ કોઈ ભય નથી ને અમને અમારું મૃત કોરોનામાં મરી ગયા જો મરવા હતું, કારણ કે કોરોનાની અંદર ખૂબ સેવા કરી લોકોને અને લોકોને દુવા મારી હારે છે, એટલે મને કંઈ થવાનું નથી, ખરોતી આવવા નથી, અને જે કર્મો દબાવીને જે દાદાગીરી અત્યારે ચાલુ કરી છે એ લોકો 20 તારીખ માનો 1 તારીખે બટન દબાવવાનું, 8 તારીખે રિઝલ્ટ આવશે, 9 કે 10 તારીખે લગભગ બધા જોડે જોડેમાં જેલમાં બેઠા છે, કારણ કે એની પાપ કર્મ કરે કોઈ સંજોગોમાં અમે છોડવામાં ના આવશે, અને કોંગ્રેસ પાર્ટીની સરકાર 100% બની રહી છે અને અસામિક તત્વોને અમે 100% જેલમાં નાખવાના છે. કોંગ્રેસની સરકાર બની રહી છે કારણ કે નાથાભાઈ પ્રચારમાં નીકળ્યા છે, પણ ખાસ એક મુદ્દો એ છે કે જે તેમના દીકરી છે કેનેડાથી, કારણ કે હવે તો વિદેશમાંના લોકો પણ પ્રચાર કરવા આવી ગયા છે ઘેર વિસ્તારમાં, શું લાગી રહ્યું છે આજે તમે તમારા પિતાશ્રીનો પ્રચાર કરવા આવ્યા, કેવું લાગી રહ્યું છે, કોણ કોણ જોડાણું છે તમારા ફેમિલીમાંથી? અમારા ફેમિલીમાંથી એક એક સદસ્ય જોડાણા છે, હું, મારી બેન, મારા મમ્મી, મારા નાની માં, મારા ફઈ, લિસ્ટ લાંબુ છે, કારણ કે પપ્પાનું કામ જ એવું છે. બરાબર, મારા પપ્પા તો પાયાના માણસ છે, ધૂળ ને પાણાના માણસ છે, જેણે રિક્ષા ચલાવી છે, પછી ધીમે ધીમે આગળ વધ્યા છે, અમને આગળ વધાર્યા છે અને શિક્ષણ આપ્યું છે. એવા કન્ટ્રીમાં અમે અત્યારે ભણીએ છીએ કે જેની સરકાર એટલી સારી છે, તમારું શિક્ષણ, આરોગ્ય, રસ્તા, કેનાલ, તમને કોઈ પણ સમસ્યા હોય તો તમારી રાતોરાતે સોલ્વ થઈ જાય. અહીંયા આપણે 20 વર્ષ પાછળ વયા ગયા આગળ જવાની બદલે, એટલે એ ચેન્જ કરવાનું છે. એના માટે થઈને પપ્પાનો એક પગે અમે બધા ઊભા છે, ડોર ટુ ડોર જઈને પ્રચાર કરી રહ્યા છે, અને કોંગ્રેસને કોંગ્રેસ આવી જાય કુતિયાણા અને રાણાવા વિસ્તારમાં, એના માટે અમે લોકો તનતોડ મહેનત કરી રહ્યા છીએ. ભાઈ, ખાસ અત્યારે જે હે બધા જે રાજકીય છે એ જ પ્રચારોની અંદર, ચૂંટણીની અંદર ચોરો અને સભાઓ કરતા હોય, પરંતુ સભાઓ નથી થતી ડોર ટુ ડોર, તો કેવું લાગી રહ્યું છે? એટલે એ લોકો તો સભા કરે છે, વિરોધ પક્ષ વાળા જે છે એ લોકો દબાવીને માણસ ભેગા કરી શકે એ માણસ એની પાસે આવે છે, અને અમારી પાસે એવું કંઈ કામ નથી ને અમારી પાસે કોઈ દબાવી, કારણ કે અમે દબાવવા માણસ નથી, એટલે આ કોઈ માણસ આવે તો હતા હેતા જોતા હોય અમને, એવી કોઈ વાત નથી, કારણ કે બે છે, એટલે સભાએ તો હું તમને હામ હામ જ બે ઓલા કે હું મોટું એનાથી ગુંડો ના કે હું મોટું, એટલે બે હામ બે માણસો બીજા સારા માણસો પણ અત્યારે કોઈની સભામાં નથી જઈ શકતા, પરિસ્થિતિ એવી, અમારે તો અમે તો ડોર ટુ ડોર પહેલેથી જ લઈએ, એટલે આ સભામાં પડવું જ નથી, આપણે ઘરે ઘરે જાય બેનો દીકરીની પીડા પણ સાંભળીએ આપણે, એટલે અમે ડોર ટુ ડોરનું અમે આયોજન કર્યું. આજે અમારે એમાં કે 75મું ગામ છે, એટલે હવે અમે 2 દિવસમાં અમારો પ્રવાસ ડોર ટુ ડોર પૂરો થઈ જવાનો છે. 75 જેટલા ગામડાઓ છે, ગામડાઓની અંદર સભાને બદલે ડોર ટુ ડોર ઘરે ઘરના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ કોંગ્રેસ દ્વારા વાકેફ કરવામાં આવ્યા છે, પ્રચારને સમાજ સામી રહ્યો છે, ત્યારે એક પછી એક પક્ષ પોતાના જીતના દાવા કરી રહ્યા છે, ત્યારે ખરેખર મુદ્દો તો 8 તારીખે જ ખબર પડશે કે કોણ જીતશે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા.